તેર પોઈન્ટ બેનો ક્વેશ્ચન નંબર અગિયાર મોન છેલ્લો ક્વેશ્ચન સ્વદ્ય તેર પોઈન્ટ બેનો અને મિત્રો તમામ વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં એ લિંક આપેલી છે તેમાં પ્લે લિસ્ટ ઓપન કરશે એટલે બધા વિડીયો તમને વારાફરથી જોવા મળશે અને કોઈ વિડીયો જો બાકી હશે તો ચાલો હું તેને અપલોડ કરતા રહીશું બરાબર તો ચાલો અહીંયા એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થીઓ કાર્ડબોર્ડમાંથી નડાકાર આકારનું પેન હોલ્ડર બનાવવાના છે હવે મિત્રો પેન હોલ્ડરનું માપ આપણને આપેલું ત્રણ સેન્ટીમીટર ત્રીજા ઊંચાઈ દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર કુલ વિદ્યાર્થી કેટલા છે પાંત્રીસ વિદ્યાર્થી મિત્રો પેન હોલ્ડર એટલે તમે પેન હોલ્ડર જોયું છે જો ના જોયું હોય તો આપણે અહીંયા તમને બતાવી દઈએ દોરીને સમજો કે પેન હોલ્ડર કંઈક આ પ્રકારનું છે મિત્રો પેનને ઉપરથી પેન મૂકવા માટે આ ઉપરનો ભાગ હોતો નથી બરાબર એ ખુલ્લું હોય છે નીચે તળિયું હોય છે બરાબર તો આ એક વર્તુળ ખરું અને બીજું આ વક્ર સપાટી તો આપણે સૂત્ર પણ એ રીતે લખવું પડશે વક્ર સપાટ નડાકાની વક્ર સપાટી એટલે કે પેન પેન હોલ્ડરની વક્ર સપાટી અને એનું જે નીચે તળિયું છે તળિયાનું ક્ષેત્રફળ તળિયાનું એટલે ટુ પાય આર વક્ર સપટ એટલે ટુ પાય આર એચ બરાબર તો પહેલાં આપણે સૂત્ર દ્વારા ટોટલ માપ ગણી લઈએ અને પછી આ માપને મિત્રો પાંત્રીસ વડે ગુણીશું એટલે ટોટલ જરૂરી કાર્ડબોર્ડ આપણને મળી જશે પહેલાં જરૂરી માપ આપણે લખી દઈએ ઊંચાઈ કિલું છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ત્રીજે કિલે છે ત્રણ સેન્ટીમીટર મિત્રો સૌથી પહેલાં આપણે એક પેન હોલ્ડરની વાત કરીએ તો એક પેન હોલ્ડર બનાવવા વપરાતું કાર્ડબોર્ડ એનો મતલબ એમ થાય કે પેન હોલ્ડર જે છે આપણી પાસે એની વક્ર સપાટી એટલે લખીશું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મિત્રો ક્ષેત્રફળને શોટમાં લખીએ છી વત્તા તળિયાનું બરાબર આ ઓડ છે તળિયાનું ક્ષેત્રફળ ચલો મિત્રો પેનની વકર સપાટનું ક્ષેત્રફળ શું થાય તા કે ટુ પાય આર એચ કેમ આ થાય પેન હોલ્ડરનો આકાર કેવો છે નડાકાર વત્તા તળિયાનું ક્ષેત્રફળ તળિયાનું ક્ષેત્રફળ એટલે પાય આર નો વર્ગ ઓકે હવે મિત્રો બંને તરફથી આપણે કોમન લઈ લઈશું અહીંયા જો અહીંયા પણ પાય છે ને અહીંયા પણ પાય છે પાયને આપણે એક વખત બહાર લખી દઈએ બીજું આર અહીંયા પણ છે ને અહીંયા અહીંયા બે વખત જઈએ તો એક વખત રહેશે અહીંયા તો નીકળી જશે કૌસોમાં શું રહેશે ટુ પાય અને આર નીકળી ગયા ખાલી રહેશે એચ પ્લસ અહીંયા શું રહેશે પાય નીકળી ગયા આર એક નીકળી ગયો ટોટલ વર્ગ એટલે બે આર છે એક વખત આર રહેશે ને બેટા ચલો પાઈની કિંમત લખે આપેલી નથી બાવીસના છેદમાં સાત ત્રિજ્યા આપણને આપેલી છે ત્રણ સેન્ટીમીટર કંસમાં બે ઊંચાઈ તમને કીધી છે દસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર વત્તા ફરી ત્રિજ્યા તમને ત્રણ સેન્ટીમીટર બરાબર અને મિત્રો જ્યારે સૂત્ર પછી તમે માપ લખો એટલે એનો એકમ તમારે લખી દેવાનો બરાબર બધા માપ સેન્ટીમીટરમાં છે અને ક્ષેત્રફળ છે એટલે સેન્ટીમીટરનો વર્ગ ચલો બાવીસ ગુણ્યા ત્રણ આપણે કરીશું સૌથી પહેલાં તો કેટલા થશે છાસઠ અને આર એસે સાત કંસની કિંમત જેમ છે મિત્રો કંશમાં લખો તો ગુણાકાર કરીને લખશો તોપવાન ચાલશે દસ પોઈન્ટ પાંચ એટલે ગુણ્યા બે એટલે એકવીસ એકવીસને ત્રણ ચોવીસ હવે મિત્રો આના ભાઈ શું કરસઠ ભાગ્યા સાત કરીશું તો મિત્રો જવાબ આપણે પોઈન્ટમાં આવશે પણ અહીંયા તમે જો આગળ એક કામ કરવાનો વિચારો આ જે કિંમત છે બરાબર ટોટલી માપ એને આપણે પાંત્રીસ વિદ્યાર્થીઓ ગુણવાનું છે તો મિત્રો આ પાંત્રીસ અહીં ગુણાકારમાં આવી જશે તો સાત અને પાંત્રીસનો ભાગાકાર સરળતાથી થઈ શકશે એટલા માટે આ કિંમત આપણે એવી નહીં રાખીએ અહીંયા એકમ લખી દઈએ સેન્ટીમીટરનો સ્ક્વેર તો અહીંયા લખીશું આપણે એક પેન હોલ્ડર માટે જરૂરી કાર્ડબોર્ડ કેટલું છે છાસઠ ગુણ્યા ચોવીસ બરાબર આ છાસઠ ગુણ્યા ચોવીસ કહેવાય છેદમાં સાત સાત સેન્ટીમીટરનો સ્ક્વેર તો પાત્રીસ પેન હોલ્ડર માટે જરૂરી કાર્ડબોર્ડ પ્રશ્ન બરાબર તો અહીંયા કરવાનું શું મિત્રો આ ગુણ્યા પાંત્રીસ કરી દેવાના તો જો છાસઠ ગુણ્યા ચોવીસ ભાગ્યા સાત એક માટે આપત્રીસ માટે કેટલું તો સિમ્પલી પાંત્રીસ વડે ગુણા કર સાત પાંચ પાંત્રીસ મિત્રો છાસઠ ગુણ્યા ચોવીસ ગુણ્યા પાંચ કરશો એટલે આપણને જવાબ મળશે સાત હજાર નવસો ને વીસ સેન્ટીમીટરનો સ્ક્વેર તો પાંત્રીસ વિદ્યાર્થીઓ પરી સ્પર્ધામાં ભાગ લે તો એમના માટે પેન હોલ્ડર બનાવવા માટે કેટલું કાર્ડબોર્ડ જોઈશે સાત હજાર નવસો વીસ સેન્ટીમીટરનો વર્ગ જેટલું કાર્ડબોર્ડ જોઈશે આ સાથે મિત્રો એક્ઝામ્પલ નંબર અગિયાર સૌથી તેર પોઈન્ટ બે આખું અહીંયા પૂરું થાય છે તમામ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલી છે એકવાર ચોક્કસથી વિઝિટ કરજો